ગોવિંદ જય જય ગોપાલ જય જય. હમણાં જ આપણા ગામની પાદરે ગુરુ રામાનંદ આવી પહોંચશે, એમના સમયમાં જરાય કચાશ રાખશો નહીં. ગુરુજી આપણે આંગણે આવી પહોંચ્યા. બોલો ગુરુ રામાનંદ નો જય. બોલો ગુરુ રામાનંદ નો જય. અલ્યા છોકરા, આ ચામડાનો ગંધાતો ભારો લઈને માર્ગમાં ક્યાં ઉભો? મારા હારાએ ગુરુ રામાનંદના જ સમયા વખતે જ અપશુકન કરાવ્યા. અલે સાંભળતો નથી તે તો ગામનું પાદર ગંભી માર્યું. આગળ જોઈ ને તો મારો છૂટી લાકડી. અલે કહું છું ઉપાડ, તારો ભારો ઉપાડ. અને તો ગુરુનો મારે ગભરાવ્યો. બરોબર, અરે ખેંચ જલ્દી કર નહીતર માર ખાઈશ. ઉપાડ કહું છું, જલ્દી ઉપાડ. અલે ક્યાં જાય છે? મદદ કરવા. એને અડાય તો અભડાઈ જવાય. ઉપાડ તારો ભારો ઉપાડ. બોલો ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. ગુરુ રામાનંદ નો જય. અરે જીવા ભગત. અરે મુખી બાપા, એ આવ્યો બાપા, આવ્યો. શું વાત છે બાપા? કઈ મને અટાણના પોરવા યાદ તો તમારા લખણે સંભાળવા પડ્યા. પણ અમારો કઈ વાત કરો બાપા. એલા ગામમાં કોઈ સાધુ સંત પધારે ત્યારે અમને રાખવી તો દૂર રહી, પણ કઈ આગતા સાપતા તો કરતા જાવ એમને. પણ બાપા અમારો કઈ અપરાધ થયો એની વાત કરો તો ખબર પડે ને. શું ખબર પડે? બાપનું કપાળ. તારા ભત્રીજાએ મારા વચાડે ગંધાતા ચામડા નાખી ગુરુ રામાનંદનું સામૈયું ઓભડાવ્યું. બાપા રોહિયો તો હજી છોકરું છે, એને વર્ણાવણની ખબર ન પડે બાપા. ખબર ન પડે તો ખબર પાડજો, અને ફરીથી જો આવું થયું છે તો ગામમાં રહેવું ભારે થઈ પડશે. પછી કહેતો નહીં મેં ચેતવે નતો. હા પાછો સામો આવ્યો તે તો આખું ગામ ગંધાવી માર્યું. મારા પિતા, તારે પાપે તો મારી ઘર છોડવું પડશે. લોકો જ્યારે જોવે ત્યારે તારી મંડાણી જોવે. ભોગ લાગ્યા મારા કે તારા મા બાપ મરી ગયા, તારી ફરજ મારે ઘરે વળગાવે તાર ક્યાં હાલ હાલ. અરે જો હવે પૂછ્યા વગર ઘરની બહાર જો પગ મૂક્યા છે ને તો ધ્યાન રાખજે, સમજો? હાલો સર. અરે આ કેટલા દિવસ થી જોઉં છું, આ રોજ કામ પડતો મૂકે તો ક્યાં હાલો જાસ? આજ તો તને ખાવાનું આપું તો મને કહેજે, ખાવાનું નહીં આપું. બેસ મારા ભૂખાવું. રતન ઝટ ખાઈ લે, શું વિચાર કરે છે? ભૂખી રહીશ તો અડધી રાતે ઉઠીને કહીશ કે માં ભૂખ લાગી છે, ખાવ છે. ભાઈઓ અને બહેનો, આપણા અવભાગ્ય છે કે ગુરુ રામાનંદ આપણે આંગણે પધાર્યા છે.
એમના ઉપદેશની વાણી આપણે આચરણમાં ઉતારીશું તો આપણા સૌનું કલ્યાણ થશે. આજથી સાતમા દિવસે ગુરુદેવ સૌને સનાતન ધર્મની કંઠી બાંધશે. ભાઈઓ ભાઈઓ, સંત વાણીના અમૃત પીતા પહેલા એ વિચાર કરી લેજો કે એ અમૃત પીશો તો ખરા પણ એ જીરવાશે કે નહીં. માનવ જાતથી મોટો ધર્મ કોઈ નથી. બ્રાહ્મણ અને શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય, અને ત્યાં સુધી કે જળ અને ચેતન, એ બધાનો સર્જનહાર એક જ છે. તો ભાઈઓ અને બહેનો, એ યાદ રાખજો કે મંદિર, મસ્જિદ, કુરાન, ગીતા, રામ, રહીમ, એ બધા નામો નોખા નોખા છે પણ બધાની જનતા એક જ છે. સાંભળો ભાઈઓ, એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટ ઘટ નો ઘર નારો એક જ, એને પારખી લો પીછાણી. એક જ સૂરજ, એક જ ધરતી, એક જ પવન ને પાણી, ઘટ ઘટ નો ઘર નારો એક જ, એને પારખી લો પીછાણી. ચારે વર્ણ માં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્ર નો એક જ સર્જનારો. ચારે વર્ણ માં શ્યામ સમાયો, જ્ઞાની વાત વિચારો, જળ ચેતન ને જીવ માત્ર નો એક જ સર્જનહારો. હે સુરજ દાદા, આજે છેલ્લો દિવસ છે, ગુરુદેવ સૌને કંઠી બાંધશે, તેઓ મને પણ કંઠી બાંધે એવો હું આશીર્વાદ માંગુ છું. કેટલા દિવસ થી જોઉં છું, આજો રોજ કામ પર તો મૂકીને ક્યાં હાલે જાસ? મંદિર માં ગુરુ રામાનંદ નો આખ્યા અને ઉપદેશ સાંભળવા જાઉં છું કાકી. આજે છેલ્લો દિવસ છે, મારે ગુરુ રામાનંદ પાસે કંઠી બંધાવી છે. હા, તે તારે ગુરુ ના ચેલા બનીને બાવા બનવું છે કા? અલ્યા, પણ તારો ગુરુ ગામ માં આવ્યો હતો ને, તેની મુખી તારી ફરિયાદ લઈને ધમકી દઈ ગયા હતા કે આ ગામ માં નહીં રહેવા દો. અલ્યા, તો પાછો એની પાસે જ કંઠી બંધાવા જાસ? કે તારે અમને ને આ વાસના માણસો ને ગામ માં રહેવા દેવા છે કે નહીં? કાકી, હું તમારા બધા કામ કરીશ, પણ આજે મને ના પડતા, મને ગુરુ સાથે હેત બંધાણું છે. હા, તે તારે એની સાથે હેત બંધાણા ને અમારા ગામ સાથે વેર બાંધવા, કેમ હાર કહો છો? અરે, અત્યારે પરમાં હું ધમાલ માંડી છે. એ આ તમને કહી દઉં છું, એક શબ્દ પણ વચ્ચે બોલતા નહીં હો. આ તમારો લાડકો કુંવર એક દિવસ આપણને બહુ બહુ આસોડે ન રોડે તો કેજો મને. હાર કહો છો? હાર ની હાર ની મારી તારી એક વાત તો સાંભળી અંદર જો છો. હાર હાર, અરે બાર પગ મૂકે છે ને, તારે કાકીઓ ભાગી નાખી સમજો. જો કે માર નીકળે સા તારો લો દે ને માથે જોજે. આવે તો ગુરુ વાળો ન જોયો હોય તો. કાકી કાકી, દરવાજો ખોલો કાકી. કાકી, ગુરુદેવ ચાલે જશે તો મને કંઠી કોણ બાંધશે? કાકી કાકી, દરવાજો ખોલો. તમે સનાતન ધર્મ ની કંઠી બાંધી છે તો હવે સૌ માં શ્રી હરિ ને જોજો. પાપ માં પગલું માનતા નહીં, આ તો શુરા સતી નો પંથ છે, છેખાંડાની ધાર. જો જોઈ પગલું માંડજો તો ઉતરશો ભવપાર. બોલો દ્વારકાધીશ નો જય, બોલો ગુરુ રામાનંદ નો જય. આશીર્વાદ, આશીર્વાદ, સુખી થા. રોયા, હવે રોય નહી, ગુરુદેવ ચાલ્યા ગયા. શું ગુરુ ચાલ્યા ગયા? મારા તે કેવા ભાગ, સૌને કંઠી બાંધી અને હુંચરી ગયો. ગુરુદેવ, તમે તો સૌના મનની વાત જાણનારા, મારા હૃદયની વાત ન જાણી. તમારી કંઠી વગર મારાથી નહીં જીવાય ગુરુદેવ, મારાથી નહીં જીવાય. ભાગી ગયો.
रंग तो छाटने गया रुदिये मारे गुरुजी ने क्या गो तू अरे क्या गो तू को रे बारे रंग तो छाटने गियो रे रुदिये हमारे गुरुजी ने क्या गो तू अरे क्या गो तू को रे बारे
गुरुदेव आप आपना दर्शन करीने पावन थई गयो गुरुदेव मारो हाथ चालो आ भवसागर माथी आ रोहिया ने पार उतारो गुरुदेव पार उतारो उभो था बेटा बेटा आज थी तारू नाम रोहिदास आ माला पहरवा थी के भगवा रंगवा थी भगवान न रही छे ए तो छे बाहर नो वेश पिता रंगाया विना भक्ति न सूझे रुदियो रंगाया विना रामयो न रही छे बोल बेटा सनातन धर्म नो जय सनातन धर्म नो जय ना ना हमारे काई हांभळवू नथी जो जीवा भगत ना ते तो गंगा नो प्रवाह अने एनो न्याय तो होवे माथे चढ़ावो ज रियो तमारा भत्रीजा रोहिदास नो आज बार बार वरथी क्याय पत्तो नथी અને અમારી દીકરી રતને અમે માવતર ક્યાં સુધી ઘરમાં સંગ્રી રાખીએ હા જોયા દીકરી હતો સાપનો ભારો ના તેવો ન્યાય કરે છે કે રતન અને રોહિદાસનું સગપણ આજથી ફોક ગણું રતનના માવતર રતનને આજથી ગમે ત્યાં પરણાવ્યા કે છે હે ભગવાન મારાથી બીજાના નામનું ઓળનું નહીં ઉડાય રોહિયા તારી ભક્તિ અને તુલસીની માળાને जंतर बांधो तंत्र बांधो दौरा बांधो धागा बांधो ए बापा आ जंतर खोटा मंत्र खोटा खोटा तमारा दौरा धागा આતંબરામ કહે છે સાંભળો બાપા એ બાપા અરે ચૂપ હવે ચૂપ છો આ દોરા ધાગાની કાળી કમાણી મેલો અને અમારા ગુરુ રામાનંદ બાપુની કંઠી પહેરી લ્યો ભગવાનનું ભજન કરો ને હકનો રોટલો ખાઓ એલા છોકરા આ તારા રામાનંદની કંઠીને તો હું કહું જો તું મારા પેટનો હો ને તો આજથી રામાનંદની કંઠીનો બતાડતો આ જય કાલ ભૈરવ દોરા બાંધો ધાગા બાંધો તંત્ર બાંધો તંત્ર બાંધો મેલ બાંધો મેલડી બાંધો એ બાપા એક આ ભેરવના કાકા આ તમારી ધડા વગરની ધોટલી તો હરકી કરો ધૂળમાં ઢળાઈ છે જોયા જોયા તમારા બાપના લખણ હા તે તારી માના લખણ એ કઈ ઓછા નથી સમજી ને આ બે જણાને ત્રાજવામાં તો ને તો એક ગંગું ને બીજી ગાંગલી શું મારી મારી ગાંગલી કહે છે ઓંકારા મોતારી જબ તૈયાર થઈ જાય કંઠી કોની બાંધી છે ભલે હું ભિખારી રહ્યો પણ હું મારા ગુરુ ની કંઠી તો નહીં જ કાઢું શ્રદ્ધા રાખી અંગ ઉપર ના જે કઈ દાગીના હોય ગુંજામાં જે કઈ કાવડિયા હોય એ માતાજી ને શરણે ધરી દો એટલે તમારી મનોકામના બધી જ પૂર્ણ થશે કોઈ પીઓ પ્યાલા પ્રેમના પહેલે પ્યાલે સુભુજ ભૂલ્યા બીજે પ્યાલે બૈરીને બાપ ત્રીજે પ્યાલે ટાંટિયા ભાંગ્યા ને ચોથે પ્યાલે સત્યાનાશ કોઈ પીઓ પ્યાલા ભાઈ મને પણ પ્યાસ લાગી છે પરબ દેખાડશો ભાઈ
प्यास लागी छे। मारा तमे आया, अरे मारा तमे तो भक्ति ने प्याला पीलो, आ तो अजीर प्यालो छे, आ जीरेवानु काम तमारो नहीं, आ तो सोमरस छे। आगला जमाने में देव है पीता था। आप प्यालो जो तो मैं एक बार पीसो, तो बाबा वेस्त मरा भूली जासो, कोई रानकी ने गोती ने थई जासो घर संसारी। અરે ભજનીય મૂકી ને આલેડા ગાવા મળશો આલેડા ભાઈ તારે સાધુની કસોટી કરવી છે ને લાવ પીવડાવ દારૂ અને દૂધ અમૃત અને ઝેર એનો ભેદ તો આ ભગવાન ધારણ કર્યા ત્યાંથી ભૂલી ગયો છું લાવ પીવડાવ લ્યો પીઓ તમે પીઓ સોમરાસ પીઓ પીઓ લ્યો મારા તમે પીઓ તમે પીઓ સોમરસ પીઓ 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 ગુરુ પીએ ને ચેલો જોતો રે લ્યો પીઓ રોહિદાસ જી ગુરુદેવ તારે પ્યાસ નથી બુઝાવી ગુરુદેવ હું આપના જેવો સમર્થ નથી કે આ ઝેર ચીરવી જાઉં અને ગુરુદેવ કહ્યું છે ને કે ગુરુ કહે એ શિષ્ય કરવું રહ્યું ગુરુ કરે એ નહીં ले भाई तारो मोटो उपकार रतनबेन तमारो सगपण हवे बीजे थयो मोडू हस्तो राखो अने रोहित ने भूली जाओ जय द्वारकाधीश जय द्वारकाधीश भाई पानी पीवड़ाशो बीजे जाओ बीजे हमारा मलक मां पानी छे पाताल ऊंडा उतरे छे उकड़तो रस प्यास बुझावशे चलो आ रस नो स्वाद चाखो एटले बधी खबर पड़ी जशे જય દ્વારકાધીશ રોહિદાસ તું પણ તરસ બુજાવી લે જેવી આપની આજ્ઞા ગુરુદેવ લે ધન્ય છે રોહિદાસ ભક્તિ એટલે અમૃતનો કટોરો અને ઉકળતો રસ એ બંનેને જે સમાન કરી જાણે તેનું નમત સાધુ ધન્ય બેટા સાવધાન કન્યા પધરાવો સાવધાન
जय सच्चिदानंद, थोड़ी बार थोभी जाओ। जोई ले रोहिदास, जोई ले प्रीत नु प्रमाण, तारा वियोग मा एने प्राण ओर गोल कर्या। मारा वियोग मा कौन रतन? प्रभु भक्ति अने प्रीति पामी शकाता नथी। ए अद्भुत छे, महान छे। दीकरी आंख उगाड़ी ने जो, रोहिदास आयो छे। जो तन संसार में सथवारो आपा रामानंद नो शिष्य आयो छे, एनो अपराध भूली जा दीकरी। जीवन ना छेल्ला श्वास सुधी ए तारू रटन करती हती। तारो साथ सांभळवा एना प्राण जंखे छे, एने साथ दे रोहिदास। गुरुदेव, चिता पर सुतेला शब ने साथ दे जगाड़ी शकूं एवं समर्थ नथी हूं। समर्थ तो छे श्री हरि, हूं अने तू तो काची माटी ना मानवी। तारा हृदय नी भीतर मां बैठेला सद्गुरु ने संभाली ने साथ दे, अवश्य हुंकारो मळशे। रतन, हूं रोहित तने बोलावूं छूं। आंख उघाड़ी ने तारा आत्म ना एक तारा पर एक बार रोहित एवं शब्द नो रणकार जगाड़, तुम्हारी भक्ति ने तारी प्रीत नु प्रमाण मड़ी रहेशे। रतन 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 रतन, रोहित रोहित रोहिदास रोहिदास बोलो गुरु रामानंद नो। बेटा, आज सुधी गुरुए शिष्य ने संसार नो मार्ग छोड़ी ने वैराग नी वाटे जावा कह्यु छे, पण हूं तने वैराग नी वाट छोड़ी ने संसार ने मार्गे जवा आज्ञा करू छु। संसार मा रहीने साधु जेम सदाचार करजो, भवसागर मा रहीने भाव थी भक्ति करजो, आव्या ने आसरो अने भूख्या ने रोटलो आपजो, एज महाधर्म छे। बोलो सनातन धर्म नो। ए रोहियानी काकी, क्या गई रोहियानी काकी? हूं छे पण नथी रालू हेना नाखो छो। अरे आपणो रोयो पाणी ने आवे छे, झट ने पोखवानी तैयारी कर। का रोहियाना काका, आ तो हरक पधरी मने पणवा हता ने तेदी नतो भ्राण। अरे वातू पछी कर, झट कंकावटी ले आव अने वरघोड़िया ने पोखवानी तैयारी कर। आवा जो वरघोड़िया ने एटला वधावी लऊ एने। ત્યાં ઉભા રહેજો। આ કુકરિયા ને મારા હૃદય સામેથી દૂર લઈ જા। આ તો મકાન થી પાછું ફરેલું મરદું કહેવાય, એને મારા ઘરમાં નહીં કરવા દો। અરે અભાગણી, આવી વહુના પગલા તો કોઈ ભાગ્યશાળી ના ઘરમાં જ મંડાય, અને આ તો સાધુના આશીર્વાદ થી પ્રગટેલી ધર્મ ની જ્યોત, આપણો આખો અજવાળ છે। હવે જ્યોત રહી એને મકાન નું લાકડું કો લાકડું, એને મારા ઘરમાં ગાલીને મારા ઘરને આગ નહીં આવવા દો। હાલો નાથ, ચાકારો મળ્યા પછી આંગણી છાજીવાર ને ઉભું રહેવાય, તમે પગલા માનશો ત્યાં જ મારું સ્વર્ગ। ભગવાન તમને સુખી રાખે। હરિ મારે હરિ મારે આંખે છે દોરો ને ચાંદ, રટવા છે સાલીગરામ પણ મારે, રટવા છે સાલીગરામ હરી મારે, હાથે જ દોરું જામ પણ મારે, રટવા છે સાલીગરામ પણ મારે, રટવા છે સાલીગરામ। તારી મોજડી બનાવું વાલા, મોજડી બનાવું વાલા,
तारी खाल मीरे तारी मोजड़ी बनाऊ वाला मोजड़ी बनाऊ वाला तेरी तारा पग मकराऊ मारा श्याम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम ना ओ सिंगण वाला खाजे ना सुगारो खाजे ना सुगारो शेष ना ओ सिंगण वाला खाजे ना सुगारो खाजे ना सुगारो ए जी प्रभु धुड़ती बराचे मरा धाम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम सोना ना सिंघासन वाला ए गरुड़ गामी ए गरुड़ गामी सोना ना सिंघासन वाला ए गरुड़ गामी ए गरुड़ गामी ए जी घर में देखले विराजो घनश्याम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम कितना चंदन मारा सब दो न फूलड़ा सब दो न फूलड़ा कितना चंदन मारा सब दो न फूलड़ा सब दो न फूलड़ा ए जी तमने नितर चढ़ाऊ लैल नाम के मारे रटवाच सालीग्राम के मारे रटवाच सालीग्राम हरी मारे हाथ च दोरन चाम पर मारे रटवाच सालीग्राम मारे रटवाच सालीग्राम भगत ए भगत हरे रतन आशुलावी चुंदड़ी अने नाळियेर गंगा मैया माटे गामना पादरे यात्राळुओना संघनो पड़ाव छे सांभळ्यु छे काशीए जाय छे आपना भाग्यमां तीर्थनु पुण्य क्यांथी होय पण आ चुंदड़ी अने नाळियेर संघवाळा साथे गंगामां पधरावीए तो एटलुं ए पुण्य घणुं अरे गाड़ी मन चंगा तो कथरोटमां गंगा जेना चिता चोखा होय एना आंगणा मां गंगा अने जमुना ना अखंड प्रवाह वहेता ज होय छे नानी वातो समझवानू मारू गजू नहीं पण गंगा मैया माटे आटलो पूजापो पोगे तो मारा आत्म ने निराद थाय ला जय श्री कृष्ण जय श्री कृष्ण धन घड़ी धन भाग्य यात्राओं ना दर्शन था आज नो दी उजड़ो थयो भगत लागो छु ते वगर वाणी मा आटलो विवेक न होय भक्तो तो हूं दास छु बोला भावे भगवान नो नाम लऊं छु तमने मरी ने आज नो मारो दिवस सुधरी गयो भरत नहीं 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 नमन तो मारा नाते कराय नारायण स्वरूप मारो संपित्रु काशी सुधी लई जशो काशी मा संपित्रु कोने आपवानु छे पतित पावनी मां गंगा ने आ चुंदड़ी अने नारियल नो पूजा आपो
माने चरणे धरजो। साधु नो संदेशो अने भक्त नो पूजा पर लई जवो ए तो महापुण्य नो काम छे। लाओ आघारो आघारो आ तो हारू थियो के हूँ वक्त सर आवी गयो ने तो आखा संघ ने अभड़ावी मारत ने अभड़ावी मारत। हाँ हाँ तमे हूँ आने भगत के मोटो संत मानो छो। अरे आ तो नीच जाति नो छे नीच नीच हेठ पापिया भक्ति नो डोल करी अमने अभड़ावी मारत ने। एक तो मैं उजड़िया तुम्हारी वरी जात्राळुओ अभड़ावी मार्या होत तुम्हारी जात्रा नु पुण्य रह जात। जात्रा ए तो प्रभु नो परम बंध ए मार्गे जनार नो आबड़छेट लागे खरी अने आ અને આ તો અધમ ઉદાહરણમાં ગંગાનો પૂજાપો અને છતાં તમને જો આભર છે લાગતી હોય પાણીની છાંટ નાખીને લઈ લ્યો ઉપકાર થશે। એલા ગંગાને ચૂંદડીને નાળીએ ચડાવનારા તો કરોડો છે તારી જેવાનો એકનો પૂજાપો ગંગાને નહીં ચડે તો ગંગાને કઈ ખોટ આવી જવાની છે અને તારી જેવા શૂદ્રનો પૂજાપો ગંગામાં પડે ને તો આખી ગંગા અપવિત્ર થઈ જાય। કા માને મન ઊંચ નીચના ભેદ ન હોય ભાઈ એને મન તો સૌ દીકરા સખા છે। રેવા દે રેવા દે ભગતડા ડોશીના હંધાઈ દીકરા હરખા ન હોય એકાદો જુગારીઓ હોય તો એકાદો મારી જેવો પણ હા તમારા જેવો ઠગ ભગતે હોય। લ્યો લાવો ગુરુભાઈ આ તમારો પૂજાપો ગંગામાં પધરાવવા આ તો બ્રહ્મ પોતે કાપી જાતે બસ હું એલા કહું છું નાખી દે નાખી દે તે તો આખો કુળ અભડાયું હું કપૂત પાચ્યો છે। અરે હું તો તમારા કુળમાં અજવાળું પાથરું એવો કુળ દીપક છું પણ તમારા જ નસીબમાં અંધારું મંડાણું છે એમાં કુળ દીપક શું કરે ચક્ષુર્ભ્યમ વિનસ્ય દીપકમ કેમ કરી શકે કા ગુરુભાઈ। લ્યો લાવો ગુરુભાઈ તમારે ગંગા મને સુખ દુઃખ નો કઈ બીજો સંદેશો દેવો છે તો એ દઈ દો આ આતમરામ એ પોતાડી દેશે। ભાઈ આતમરામ આ પૂજા પર પાણીમાં ન પથરાવી દેતા પણ મને સાથ દઈને કહેજો કે મારી જગતે જાકારો દીધેલા તારા દીકરા રોહિદાસ માં પૂજા પૂછ એને હાથો હાથ સ્વીકારો પતિત પાવની। અરે સાંભળો સંગવાતીઓ સાંભળો આ ગંગા માનો વાલસો દીકરો હું બોલે છે ઈ સાંભળો। અરે ગંગાને કિનારે મોટા ઋષિ મુનિઓ તપ કરીને મરી ગયા તો એનો પૂજા પો લેવા ગંગા માએ હાથ બાર નતો કાઢ્યો અને આ તારી ચૂંદડીને નાળીએ લેવા ગંગા મૈયા પોતે પ્રગટ થશે એમ માળો કો વાત કરે છે। વિશ્વાસ રાખજો આતમરામ વિશ્વાસ ભારે તો વાલો આવે છે જ્યારે ગંગા તો માં છે અને માની મમતા બાપ કરતા મહાન હોય છે। ખરી વાત છે ગુરુભાઈ બાપ કરતા માની મમતા મહાન હોય છે। બોલો ગંગા મૈયાનો ગંગા મૈયાની છે। લાવો લાવો પૂજા પો લાવો કોઈને મોકલવું હોય તો આતમરામ કાશી ની જાત્રાએ જાય છે પછી આવા જનારા નહીં મળે। એ આતમરામ પર જવાની માં જાત્રા હાલ્યો હા જાત્રા તો જવાની માં જ થાય ને ગઢપણ માં તો ટાટિયા એકલી બેકી થાય લે હાલ તારે હાલવું હોય તો આ ગંગા માં તારી માનો દ્વારા બાપ નું બે નું પાપ ધોઈ નાખીએ અને મારે તો મારા બાપ નું મુંડાવી જ નાખવું છે। ઘડી પર ઉભો રે ને હું મારી માને પૂછી આવું છું વળી પાછો માને પૂછી આવું હવે આ બધું તારે નક્કી કરી લેવું જોઈએ વાત વાતમાં માને પૂછવા ન જવાય હવે કઈ તો નાની નથી હાલ મારા ભેગી હાલ આવો હથવારો નહીં મળે જાત્રાએ જાય ભાઈ કાશી એલે આતમરામ તું મારી કાતી કુમારી છોડીને લઈને ક્યાં આવ્યો। અરે ભાઈ હું તો એને કાશીએ લઈ જાઉં છું। કેમ તારા બાપનો માં છે? અભે ને હાલ તો એના બાપનો જ છે પણ માં અમે તો તીરથ કરવા જઈએ છે। દીકરી આ વાઢાનો વિશ્વાસ ન કરાય જુવાની માં તને આ જાતા વહમી થઈ પડશે મારા પિત્યા મારી છોડીને લઈને જાત્રા કરવા જાય છે એમ હાલ બેટા મારા હાતાની ગંગામાં ડૂબકી મારજે હે તું ભેગી આવ્યો તો તારી ડોશીના નામની ત્રણ ચાર ડૂબકી મારી લે ઓહો ડોશી તારો સત્યાનાશ જાય માન મે જાયમો તો કે ડોશી આવીને ડખો કર્યો આય હાલ આતમરામ આપણું જીવતર તો એકલાનું કોઈના હાથવારાની આશા રાખવાની નહીં એકલા આવ્યા તા એકલા જવાનું જય ગંગા મૈયા હા હા હે ગંગા માં પતિત પાવની અધમ ઉધારણી રોહિદાસે આ પૂજાપો મોકલાયો છે માં ભગત ની આ ભેટ હાથો હાથ સ્વીકારી એની લાજ રાખજે માં ભાગીરથી। એટલે આ ચુંદડી ને નારિયેલ પાણીમાં પધરાવી દે ગંગામાં નવડા નથી કે રોહિદાસ પૂજા પો લેવા બહાર આવે
જાજા વિશ્વાસે આવ્યો છું માં, પ્રગટ થઈને આ પૂજાપો સ્વીકારો. એટલે આ માખો જન્મારો પાણીમાં ઉભો રહીશ ને તો એ ગંગામાં તારો પૂજાપો એવા હાથ નહીં લંબાવે. ગંગામાં આ પૂજાપો તમે હાથો હાથ સ્વીકાર્યો છે
એની કઈક એંધાણી તો આપો. હું તો રોહિદાસની થાપણ તમારે ચરણે ધરવા આવ્યો તો માં, ઈ પૂજાપો તમને પહોંચી ગયો છે એનું કઈક પ્રમાણ તો આપો મારી. મને જોઈએ એવું આમાં એક પણ કંકણ કે કળાનો ઘાટ દેખાતો નથી રાજન. કહો રાણી કહો, તમારે કેવું કરવું જોઈએ? હીરા માણેક થી જડેલું, મોતી થી જડેલું કે પછી? એનું વર્ણન હું નહીં કરી શકું, પણ દેવોની દેવીઓ અને ઇન્દ્રની અપ્સરાઓ જેવી આશા રાખે તેવું. જાઓ આપણા રાજના નગરે નગરમાં ગામે ગામમાં દરેક જવેરી પાસે જઈ અને જેટલા કળાને કંકણ હોય તેટલા રાણીજી માટે હાજર કરો. જાઓ. એ ગામના લોકો, હું કાઠીએ તીરથ કરીને આવ્યો છું, કોક મારું હમયું તો કરો. ઓહો, માણાનું જૈણું દેખાતું નથી, પાદરમાં તો નકરા પોદળા પડ્યા છે. ઓહો, મારે બદલે કોક ઢોંગી ધૂતારો ગંગામાં પોતાનું પાપ ધોય એવું હોત ને તો આ ગામ લોકો ગુલાલ ઉડાડીને એનું સ્વાગત કરત, એના પગ ધોઈને એનું ચરણ અમૃત પીત, અને મારી તો કોઈ હમવું જોતું નથી. નહીં સુધરે, નહીં સુધરે આ ગામ, નહીં સુધરે. આજો ગંગામાં ની પરસાદી છે અને આંખે અડાડી અને પગે લાગ એટલે તારા આતમમાં હાજવાનું પથરાઈ જશે. હવે બોલતો ખરી કે મારું સૌભાગ્ય અખંડ રાખજો. માનભાઈ, એ દોશીએ દામણ તોડાવ્યું. ઓ માનભાઈ, આ કોણ આતમ? હા, આવું સરસ મજાનું કડું મારી દીકરી માટે લાવ્યો આતમ. હવે તમારી દીકરી માટે તો ડોશી જેની તમારે આંગણે મારા પોખણા તારે ને તેની કડું લઈ આવી. બાકી આ કડું તો ભગત રોહિદાસ માટે માં ગંગાએ પ્રસાદી નું મોકલો છે. લાવો મારી દીકરી મેં તે લઈ લે. મીઠા વગરની અહીંયા ઉભી છો શું? જા આતમની પાછળ જા અને થોડા લટકા મટકા કરી એની પાસેથી પેલું કડું પડાવી લાવ. ના માના, મારા મન આભૂષણનો ઢગલો એટલે મારો આતમરામ, તું મારા પેટની નહીં, તે તો મારું ધાવણ લજવ્યું. અરે આદમીને તો એક આંખનો ઉલાળો કરીએ ને તોય કરી નાખીએ પાણી પાણી. જા કહું છું, આતમની પાછળ જા, એને પ્રેમમાં આંધળો કરી ને કડું પાછું લઈ આવ. ના માના, આથમરામના પ્રેમનું અજવાળું એ તમારો આખાનો ઉજાર છે. વંઠી ગઈ, વંઠી ગઈ, આ છોકરી નાની ઉંમરમાં વંઠી ગઈ. અને માં ગંગાએ તમારો પૂજાપો હાથો હાથ સ્વીકાર્યો એનું આ પ્રમાણ. ધન્ય પતિત પાવની, ધન્ય મહા ભગીરથી, હું બળભાગી છું કે તમારો પ્રસાદ પામ્યો. હા હા, અને આ ગંગાએથી ગંગાજળ લઈ આવ્યો છું, એ ભગવાન શિવશંકર ભોળાનાથને ચડાવી દઉં એટલે થાય મારી યાત્રા પૂરી. લ્યો, જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. રતન, શું છે ભગત? જો આ માં ગંગાના આશીર્વાદની એંધાણી. ગંગાની એંધાણી? ભગત, જુઓ તો ખરા, સૂરજ અને ચાંદાના તેજ ઝાંખા લાગે એવું ચડાવે છે આ કડું. ના ના રતન, આ તો માં ગંગાનું આભૂષણ તારાથી ન પહેરાય. પરણીને આવી ત્યારથી આજ સુધી મેં તમારી પાસે વાળની વાળી નથી માંગી. એટલે જ તો આપણા સંસારનું ગાળું સુખેથી હાલ્યું જાય છે રતન. ઘણી તારીખે તમે કોઈ દિવસ નથી કહ્યું કે લે રતન, આ રતિભર સોનાનું ઘરેણું લે અને તારા દેહને શણગાર. આપણો તો શણગાર છે તુલસીની માળા અને ગોપીચંદ તિલક. સોના ચાંદીના ઘરેણા આપણને ન શોભે રતન. એક વાત પૂછું ભગત, રામ જેવા અયોધ્યાના રાજપાટનો ત્યાગ કરી વનમાં વસતા થયા તોય જ્યારે માં સીતાને સોનાના રગનો મોહ જાગ્યો તો હું તો સાધારણ સંસારી સ્ત્રી છું. રતન, એક પળભર માટે સીતાના મનમાં જાગેલા મોહે તો રાવણ આંગણે આવ્યો અને પંચવટી જેવા પવિત્ર ધામને બદલે લંકામાં રામના વિજોગે લોહીના આંસુએ રોયા, સતીને પતિના દર્શન દોહેલા થયા. રતન, એક આટલું ઘરેણું મારા અંગ માથે પહેર્યો તે તમારાથી નથી જોવાતું. આભૂષણ મોહ છોડી દે રતન. માનવીના દેહ પર જ્યારે સોનું જાજીવા રહે ત્યારે સોનાને દેહનો અને દેહને સોનાનો મોહ લાગે છે. ક્યાંક એવું ન થાય
કે માં ગંગાની આ પવિત્ર પ્રસાદી તારા મોહને કારણે આપણી ભક્તિમાં ભંગ પાડે, આપણા જીવતરમાં છેર ખોળે. આજ સુધી તમારું માનતી આવી છું, પણ આ કડું જોતા આયુ હાથમાં નથી રહેતું. ખુદ દેવ માંગવા આવે તોય આપવાનું મન થાય. અરે અરે સાંભળો તો રતન, કોઈ રાજાના ખજાનામાં ખાતર નથી પાડ્યું ભાઈ, આ તો માં ગંગાની પ્રસાદી છે. પ્રસાદ તો સાગર ટોપરા કે મીઠાઈ નો હોય, આ પ્રસાદ તો પહેલી વાર જ જોયો. બોલા કરું ક્યાંથી ચોર્યું? તુલસીના માળાની સોગંદ ખાઈને કહું છું, આ માં ગંગાની પ્રસાદી છે. આ એમ નહીં માને કોટવાલજી, જરા 14માં રતનનો સાત ચખાડો. લે જોઈને રતન મોહનું પરિણામ. ચાલ બાકીનો જવાબ રાજ દરબારમાં આપજે. પાછા જોતા હોય તો મારા બાપ ને આમ આડો અવળો ઉભો તને ફાવે એમ ખુબ ઠબકાર તો કાવડિયા પાછા દે. તો ઠબકારું ઠબકાર તું તારે પાછો વળીને જોતો નહીં, તો તારી માને ચડેલો ટાઢ્યો તાવ તારા બાપ ને ચડી જાય. દીકરો ઉતરશે એ આશાએ તો સવા શેર ચાંદી આપી હતી. તમારું વાંઝા મેળું નહીં ભાંગે, લાકડીના ટેકે હાલો છો તો એ દીકરાનું ઘોડિયું બાંધા કોડ જાગ્યા. ખીમી ક્યાં મને દીકરો છે, મને સવા છે ચાંદી સાચી આપ. એ ચાંદી તો પાછી લેજો. એ બરાબર તોડી તોડીને લેજો. અને તોડી તોડીને ન દે તો તોલા ભાંગી ભાંગી લે લેજો. હાલ જાનો ખરા કરીનો તેલ જાનો. ક્યાં ગયો પેલો અંથારા ઉતારી? ચાલ બહાર નીકળ, આ મારી માને તાળીઓ તાવ ચડસ ઉતારી દે. ખીમી ભાઈ આજ તો આપણી ખેર નથી. અંથારા આજ તો આપણું આવી બન્યું. ક્યાં ગઈ ખીમી ભાઈ ખીજડા વાલી? આ મારી નવી ને દીકરો આપ, અને જો દીકરો ના આપી શકતી હોય તો મારી સભા છે ચાંદી મને પાછી આપ. અરે અંથારામાં ઉતારી બહાર નીકળ, નહીં તો આ લાકડી તારી શકી નહીં થાય. હા અંથારામ, લાકડી લઈને આવ્યા છે, આજે ઉગરવાનો આરો નથી. કઈ કરામત કરો નહીં તો નંદભાઈ જાશું. અરે ખીમી ભાઈ એમાં મુંજાઈ હું ગઈ, આ જોઈ લે આ અંથારામ અવતારી નો ઝપાટો. સુકડી ખાઈ લો. દેવી મારો ગળો માફ કરો, મેં તમારા ભૂ અમે લાકડી ઉગાવી. ડોસી તું ઘેર ચાલ, આજે તને હરો મહિનો કોડો ઉપવાસ ના કરાવ તો તારા પેટ તો નહીં. અરે બોલ મારી આવડ બાવળ બેહનારી દેવી, બોલ આ ડોહાની નવીને ખોળો કેમ નથી ભરાતો? નહીં ભરાય, આ નવીના પેટમાં પાપ છે. મારા ડોહાનો દાડો ખાવાય છે. આ ડોહા સાથે અને ઘર ઘરનું વંશ રાખવા નથી કર્યો, એ તો આ બુટાની માલ મિલકત પર આવી છે. સાચું બોલ કહું છું, આનો દાડો ખાવાય છે ને? સાચું બોલ ને તો તરાઈ ભાગી જાય. સાચું માતાજી, તારી જાતની નવી મારો દાડો ખાવા આવી છે. ઘરે ચાલ, આજે તો તારું નાક વાળીને તારી માને ત્યાં ના મોકલું તો તું મારી માં ને હું તારો દીકરો. ચાલ હે. વાહ વાહ મારી ખીજડા દેવાળી દેવી, તે તો રંગ રાખ્યો. માન ભાઈ તારી માએ મારા બાપાએ આપણો ખેલ બગાડી નાખ્યો. નવી નવી તે તો મારો બુઢાપો બગાડ્યો, પણ જોજે આજે ને આજે તારા માથે 16 વર્ષની શોખ લાવીને જો ના બેસાડું ને તો હું તારો બાપ નહીં. તે તો મારું ખોરડું કર્યું છે ખાલી ને આ લઈને હું તો હાલી.
गई ओ नवी मने बावो बनावी ने तू गई ओ नवी अरे बापा छाना रह जाओ हां छाना रह जाओ बापा तो हां बापा तुम्हें छाना रह जाओ अबे आ पोको के रोमा आ जुवान गई तो भले गई अबे कोक तुम्हारा जेवी डोशी गोतीन एनी एरे घळघळणू करी लेजो पछि भले कपाई जाय ओ नवी हे द्वारका वाला भगत नी रक्षा करजो एक पल नारी ना स्वभावे मने छेदरी तुलसी नी माला अरे गोपी चंदन ना तिलक करता मैं सोना ने सवायु गण्यो परिणाम आव्यो एमने कारावास अने मने वाला नो बीजो समझी गई जाओ खम्मा रानी माने जाजी खम्मा आ रत्नजड़ित कड़ू पेरो छो त्यारे केवा लागो छो कहूं केवी लागो छो इंद्रनी अप्सरा पण तमारी आगळ पाणी भरे एवा लागो छो जो मने आ कळू नो मयू होत तो मारो शृंगार अधूरो रही जात माफ करजो राणी मां मने तो हजी तमारा शृंगार मां थोड़ी खामी लागे छे शुं वात करे छे दासी आ कड़ानी जोड बीजी मळी जाय तो पूरे पूरो शृंगार थई जाय पण आ अद्भुत कड़ानी जोड बीजी क्यांथी मळे ने मळी जाय तो मळी जाय तो રાણી જી જન માટે તમે રૂસરો લીધો એવું અલૌકિક કંકણ ફેંકવાનું કઈ કારણ રાજન આ એક કંકણ પહેરવાથી મારો બીજો હાથ અળવો લાગે છે મારે આની જોડ જોઈએ છે સુરત ચંદ્રની જોડ ન હોય આકાશમાં તો એક જ હોય રાજન આ તો કંકણ છે ઘડનારો જોડ ઘડે એક નહીં પણ હું બીજું કંકણ ક્યાંથી અને કેવી રીતે હું મેળવું જેની પાસેથી આ એક કંકણ મળ્યું એની પાસે બીજો કંકણ નહીં હોય એની શી ખાતરી જે કંકણ મને રવિદાસ પાસેથી આ મળ્યું એની પાસે આવું બીજો કંકણ હોવું જોઈએ હું હાથ જોડીને કહું છું કે આ ગરીબોના ઘરમાં ફૂટી કોડી નથી તો અનમોલ ખોડો ક્યાંથી હોય અરે કોટવાળ આ તો ઠગ ભગતનો ઘર કડું ઘરમાં રાખ્યું હોય ને તો તો સૌ ગોતી લે આ મને લાગે છે કડું કુંડમાં જંતાયું લાગે એમ કુંડમાં સંતાડી છે મારું પૂછવું તો ઠેકાણું બતાવ્યું છે તો ઉતર કુંડમાં અરે કોટવાળ હું તો બ્રાહ્મણ નો પુત્ર આ ચામડાના કુંડમાં મારાથી ન ઉતરાય ઉતરે છે કે અરે ન ઉતરાય બ્રાહ્મણ અરે ઉતરે છે કે નહીં ઉતરે ઉતરે છે ઉતરે ઉતરે હા શાંતિ રાખો હા ઉતરો અરે મા બાપા અરે બાપા આ ચામડાના કુંડમાં પડ્યા છો પણ યાદ રાખજો ભગત રોહિદાસ નો કુંડ છે એના તળિયે તો નકરા મોતીડા છે મુઠ્ઠીઓ ભરીને મોતીડા લઈ આવજો ઇલા એ હા મારા હાથમાં તો પાણા જ આવે છે તો તમારા કર્મમાં પાણા હોય તો પાણા જ આવે ને બાકી આ તો ભગત રોહિદાસ નો કુંડ ગોતો ગોતો ઊંડે હાથ નાખો ઊંડે હાથ નાખો એ લાગ્યો લાગ્યો અમારા બાપ જેવા પાપ ના પડીકાને ભક્તિ ભોતીરા વીણવાનો રંગ લાગ્યો ઊંડે ઊંડે જી એ દ્વારકાધીશ આ જે દ્વારકાધીશ બીજું કરું ક્યાં છે તો માં ગંગા જાણે ભક્તોને જ્યારે સોના ચાંદીનો મોહ લાગશે ત્યારે તુલસીની માળા તમારા રાજમહેલને આંગણે આંસુ સારતી હશે ફટકારો ચાવું કે નહીં માની જા માની જઈશ તો તને જૂતો જવા દઈશ જીવન મરણનો ભય તો ગુરુ રામાનંદે ભાંગી નાખ્યો છે મરજીવાને મોતનો ભય નથી હોતો મહારાજ કે ગુરુ રામાનંદ બળાવ તારા ગુરુ રામાનંદને જેત્રે ચોરી કરવાની આ કંઠી વાદી છે જય ગુરુ રામાનંદ न्याय आसन पर बैठना आम अन्याय करो छो पर यहाँ जहाँ जो ईश्वर तुमने माफ नहीं करे कल चबू का रमन ना चेला ने एक बार कलाई चोरी में भागीदार लाए थे फटकार ने महाराज असाधु महात्मा ने छोड़ दो तुम्हारे तुम्हारे कड़ू जो ये छेने एक कड़ू मारा कुंड माजे साधु माटे माथू ओड़मा मुक्यो रविदास लाज राक्षे मारो अलथणी ऊपर वाळो मैं तो थई थई ने थाशे छु आ पांच तत्वना पुतळानो મુઠ્ઠીભર માટીથી ઘડેલું મસ્તક ઉતારી લેશે એટલું જ ને જય રામાનંદ લઈ જાવ ના કુંડ પાસે પત રાખો પતિત પાવને આજ વણસે જવાબ દેવા
मांगणे तमे आवजो गंगा माते आवो आवो ने राज जट आवो रे गंगा जी हे गंगा जी नीर पाताल थी प्रगटाओ रे हे गंगा जी हे गंगा जी आओ आओ ने राज जट आओ रे हे गंगा जी हे गंगा जी तो भगीरथ ने तप आवी रे गंगा जी हे गंगा जी तो भगीरथ ने तप आवी रे गंगा जी हे गंगा जी लिधा सगर कुल ने बचावी रे गंगा जी हे गंगा जी उज रंग ने राम नारे गंगा जी आओ आओ ने आज जट आओ रे हे गंगा जी हे गंगा जी हे गंगा जी आओ आओ ने आज जट आओ रे हे गंगा जी गंगा जी हे गंगा जी गंगा जी हे गंगा जी गंगा ते मारी लाश रखी मां वाह वाह आ तो रोहिदास भगत दा प्रतापे घेर बैठा गंगा पड़ती बोलो गंगा मैया नो जय गंगा मैया नो जय लो महाराज महाराज मां गंगाजल ने आशीर्वाद दी चलनी अंजलि जो होठेड़ी जाए तो मानवी जन्म मरण ना बंधनो छुटी जाए लख चौरासी ना फेरा टड़ी जाए लो महाराज આપણે ગામમાં રોહિદાસ ત્યારે તા બધાને ગંગાજળ મળ્યા હે યો બધાય પીઓ બધાય પીઓ યો બાપા તમે પીઓ આ તમારા જિંદગી ભરના પાપ ધોવાઈ જશે એલા એ આ કુંડનું પાણી હું પીઉં આત્મામ હું કોણ અંથો ઉતારી એલા એ હાલો હાલો આ તો ઢોગીને ધૂતારો ભેગા થયા હાલો નહીં સુધરે મારો બાપ નહીં સુધરે એને ગંગાજળ નહીં પણ ગધેડાની લાઈટમાં ડાટવો જોઈએ તો કઈક સુધારો થાય સંત થોડું ચરણામૃત મને નહીં આપો ભીતરમાં ભ્રમણા તો નહીં રહી જાય ને બહેન આ તીરથના ઘાટનું જળ નથી પણ મારા કુંડનું પાણી છે
અને આપનારના હાથ એક ચમારના છે. આ ઉજળ્યા તું આંગણું નથી, હવે તો ઓળખાણ પડીને માં ઓળખાણ હતી એટલે તો આંગળે આવીને ઊભી રહી. ગંગાનું જળ તો હિમાલયના શિખરો માથેથી કે કુંડમાંથી પ્રગટેલા પ્રવાહમાંથી પીઓ. બંનેમાં સદગુણ તો એક જ સમાયો છે ને, આ તમને ઉજળા કરવાનો. ધન્ય બહેન ધન્ય, શરીર પર આભૂષણો તો છે રાજરાણીના, અને છતાંય માથા ઉપર ગોપીચંદનું તિલક. માં તારી ઓળખાણ. જગતના વ્યવહારે હું મેટતાની રાજકુંવરી છું અને રાજાણી છું ચિત્તોડના રાણાની. કોણ? મીરા? મીરાબાઈ? ધન્ય માં, તમારા દર્શન કરીને હું પાવન થયો. આટલી ઓળખાણ પછી હવે તો ચરણામૃત આપો સંત. આપતા હાથ અચકાય છે બેન, તમે રાજાની કુંવરી, રાજરાણી અને હું જાતિનો ચમાર. પણ મારા તો ગુરુદેવ. ગુરુ રામન તારી મેં ઈચ્છા પૂરી કરે. જા બહેન જા, સાસરું શોભાવ. એક રાજાની હડ તો માં ગણાએ પૂરી કરી, ત્યાં મેવાડના રાણાની સાથે ક્યાં મેર બાંધું. મીરાની મનોકામના હવે એક જ રહી છે, ગુરુદેવ મને કંઠી બાંધો. ના મીરાબાઈ ના, તો સૂરજ આથમણે ઉગે અને સમુદ્ર માઝા મૂકે. સૂરજ ઉમણો તો રોજ ઉગે છે, છતાંય મીરાના અંતરમાં તો હજુ અંધારું છે. સાગરના તળિયે સાચા મોતીના ભંડાર ભર્યા છે, છતાંય મારા હાથની હથેળી તો હજી ખાલી જ છે. ધર્મ મંદિરો પર ધર્મની ધજાઓ ફરકે છે, છતાંય મીરાના મન મંદિરના શિખર ઉપર સદગુરુ રૂપી ધજા હજુ સુધી નથી રૂપાણી. સોનાના પાત્રમાં અમૃત પીનારી રાજરાણી મીરાને આ માટીના વાસણના જળની અંજલિ પીવાની પ્યાસ લાગી છે. આ અમૃત નાશા કરવા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હાથની હથેળી ધરીને ઊભા રહે, ત્યારે મીરા તો બળભાગી છે જેને જીવતરના માર્ગમાં જ આ સત્ય સરવાણી લાધી. બોલ બેટા, જય ગુરુ રામાનંદ. જય ગુરુ રામાનંદ. આંગળ કો તો ધોઈ ધોઈને થાકી તો એ રોહિદાસ ના કુંડ ના પાણી ના ડાગ નથી જતા, અને જો ડાગ નહીં જાય તો રાજા રોષે ભરાશે અને મારી ચાકરી જશે. અંગરખાની બાઈને મોઢેથી ચૂસો તો ડાઘ નીકળી જાહે. પણ આ તો પૂણના પાણીના ડાઘ મોઢે ચૂસતા જીવ કેમ ચાલે? ચાકરી કરવી હોય તો મેરા ડાઘ હે ચૂસવા પડે. અરે હા ભાઈ, પેટ કરાવી વે, પેટ સાટું પારકાના ડાઘ પણ ચૂસવા પડે. દાસી તે નક્કી મેલા મંત્રી સાચા કરી લાગે છે, નહીતર તારા માથા ઉપર કપડાનું પોટલો મંત્ર ઉડતું ના આવે. રાજન, રોહિદાસ ના કુંડ ના પાણી નું ચરણામૃત પીતા તમારું મન ન માન્યું એ જ પાણી ના ડાઘ કાઢવા મેં પરાણે અંગ્રખાની બાય ચૂસી, ત્યાં તો ભીતરમાં જ્યોતના છક્કારા થયા, અંતરમાં અજવાળું થયું. રોહિદાસના કુંડના પાણીનો આ પ્રતાપ? શું સુકાયેલા ડાકમાં અમૃતનો સ્વાદ હતો? રાજન, આ કુંડનું પાણી નહીં પણ માં ગંગાજીનું નિર્મળ જળ હતું. મહારાજ, રાજની ચાકરી આજથી પૂરી થઈ, હવે તમારું રાજા રામ રમૈયો, ચાકરી સાધુ સંતોની અને ગુરુ રોહિદાસની. મારી કાકી ને દીકરો આવતો રહ્યો એની આ લાપસી. એટલે તારી કાકી ને હું વળાવી? ઓહો, પણ આ લાપસી માં કઈ ઘી નહીં ખૂજે કે હાવ કોર્યા કોરી દે. નહીં ગોળ ને ધાણા, રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો. રમણભાઈ ને ત્યાં દીકરો આવ્યો એટલે ભેંસ ને પાડો આવ્યો છે. લો ખાવ ગોળ. ઓહો, ભેંસ ને પાડા નો ગોળ છે? ઓહો, આને દીઓ આને દીઓ, મારે નથી જોતો. ઓહો, આખા ગામ માં એક હારે બાયડીઓ ને ભેંસું ખંધુઈ ને વિયા જણ ઉપડો છે. હવે હું તને એમ પૂછું
કે આપણે આખા ગામના ગોળ ને હકર જ ખતા કરવા છે, કોઈ દી આપણે ગામ ને ગોળ ને હકર ખવડાવવા છે. તો હાલ આપણે વેચીએ ગામ માં સાકર. એમ હાકર ને ગોળ નો વેચાય, ઈ વેચતા પેલા તો વેતા વગર ની આપણે કેટલી વિધિ માંથી પતાર થવું પડે. તો હાલ ને વિધિ કરવા માંડીએ. એ ગામ ની ભાઈઓ, એ જેને જેને હુવાળ આવી છે એ હંધી હોય, આને સમજાવો કે વિધિ કેમ થાય. આલ્યા તું જ સમજાવ ને. હું સમજાવું? જો સમજજે, જો આપણે છે ને પેલ વેલા પેલી વિધિ પૈણવાની કરવી પડે. પછી છે ને એક મજાનો ઓલો શણગારવો પડે, પછી એમાં ઢોલિયો ઢાળવો પડે, એની માથે બાસ્તા જેવા ઓછાર બીછાવવા પડે, ગાલ મસુરિયા રાખવા પડે, અને પછી છે ને એને મજાનો દીવો પ્રગટાવવો પડે. પછી તારી ઓનું કબાડ. આ બધું સમજે છે ગલાવેલી, અને અજાણી થઈને મને ગલાવેલો બનાવ. ના ના, મારા સમ તો કઈ સમજતી નથી. કઈ નથી સમજતી? હા હાટું કેમ ને? હા તો ઓરી તારા કાન માં સમજાવું. જો છે ને એ ડોશી એ દામણ તોડાયો. દીકરી માનભાઈ પીટા પાછો તમારી છોડી ને ભટકાવો. હવે તમારી છોડી ને તો પૂછો, ઈ મને ભટકાવે છે કે હું એને ભટકાવું છું? અરે માં, હું તો આપણને કાકી ના દીકરા ના જન્મ ની લાપસી ખવડાવતી હતી. હા લ્યો તમે ખાવ. હવે આને લાપસી ખવડાવવા જતા જતા તો આખી નાખી લપેટી લેશે. હાલ ગયા છારી માં લઈ ગઈ ડોસી એની દીકરી ને લઈ ગઈ. આ ડોસી મારા પૈણવાનો જોગ થવા નહીં દે, મને પોખો ને બદલે ધકે ચડાવે છે. ઈ શણગારેલ ઓરડા, ધાણેલ ઢોલિયા, પાથરેલા પાત્તા જેવા ઓછા, આ બધા એના સપના સપના જ રહી જશે. ઓરી પછી ઘડી વાગી ગામમાં હું તો ઓર તપતા આલે છે. અરે ભાગ્યવાન, જો હવે મહિનો બે મહિના પાણી ભરવાનું રહેવા દો. માથે બેડલાનો ભાર અને ક્યાંક પગ લપસ્યો તો પછી તારી ચાકરી મારાથી નહીં થાય. લ્યો બોલ્યા, ચાકરી નહીં થાય, ઘર માંડ્યો હોય તો ઘરની પાડીની ચાકરી એ કરવી પડે. એમ ચાલો ચાકરી પણ કરીશું. ઘર માંડ્યો છે એટલે કઈ છૂટકો છે? અને ભગત, હવે તો એક હાથમાં માળા અને બીજા હાથમાં ઘોડિયાની દોરી સાથે ભજન સાથે હાલડાય ગાવા પડશે. હાલડા પણ ગાશું, એમાં શું, બાળકમાં મારા વાલાનો જ વાસ છે ને. મહારાજ, મહારાજ મારા દાડીભાઈ કુંવરને જન્મ આપ્યો છે. એમ લો, આ મારા તરફથી તમને. આજે ઈશ્વરે મારી રાજગાદીનો વારસદાર આપ્યો છે. જાઓ નગરમાં શહેનાઈ અને ઢોલ વગાડો. મહારાજ. ભગત ભગત, તમારે કે દીકરાનું ઘોડિયું બંધાણું. જય દ્વારકાધીશ. ચાલો રેજા દીકરા, ચાલો રેજા. જુઓને, સહેજે છાનો રહેતો નથી. આ કારમાં દુકાળમાં સરવાણી અને નદીના નીર સુકાણા છે, એમ મારા હૈયાના હેતની વાદળીઓમાંથી ધાવણ ઘૂટ્યા છે. વાલામાં વિશ્વાસ રાખ રતન, મારો નાથ નમેરો નથી. અરે જેણે દાંત દીધા છે એ ચાવણું એ દઈ દેશે. આપણને તો આપણા પેટની અને આપણા દીકરાની ઉપાધિ છે, જ્યારે એ તો આખા જગતનો જીવનદાતા છે. ભર્યા પેટે ભક્તિની વાતો સારી લાગે ભગત. ભૂખ્યા છોરુને છાતીએ લગાડું છું ત્યાં કાલજે અગન સળગે છે. રતન કાળી, અરે સુખમાં તો સૌ સીતારામ ભજે, પણ સળગતી અગન વચાળે જે ભક્તિ ન ભૂલે, એની સંભાળ લેવા તો સ્વયં હરિએ નીચે આવવું પડે. વ્યાજની વાત પડતી મૂકીને ક્યાંકથી શેર દાણાનો જોગ કરો, એની રાપ લાંધીને હું મારા દીકરાને ખવડાવીશ. આવા કારમાં કાળમાં શેર દાણા તો સોના કરતા મોગા હોય, અને આપણી મૂડી તો છે રામનું નામ અને તુલસીની માળા. રામ નામના રોટલા ન થાય ભગત, આ બે ત્રણ જોડ પગરખા છે, વેચવા જાઓ અને જે મળે એમાંથી મુઠ્ઠીભર જાર લઈ આવો. માણસને પેટની પડીશ ત્યાં પગરખા કોણ લેશે? તમે જાઓ તો ખરા, નગરમાં કઈ બધા આપણા જેવા ગરીબ નથી રહેતા. તું કહે છે તો જાઉં છું.
हे राम हे प्रभु प्रभु स्वरूप आ तो कांटो वाले हाँ भाई दुकान में तो फुलड़ा सुकाए कांटा थोड़ा गरमाए लो लो पगरखा पहरी लो कांटा नो भो नहीं रहे पर मारी पासे तो अरे तमने चिंता ना करो बस एक बार मंथी बोलो जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश महाराज जय द्वारकाधीश जय द्वारकाधीश महाराज एक तो दुकान अने ऊपर थी धरती सड़गी रही अगन ऊपर उघाड़ा पागे चालो छो आ पगरखा पहरी लो महाराज मक अग्नि अगन करता मारा पेट में वधारे अगन लागी एनु तो कई कने भूखिया ने रोटलो अपने बदले खासड़ा आपवा निकड़ो छो महाराज महाराज रोटलो तो द्वारका वालो दही देशे मारे आटली नानी सी भेट स्वीकार महाराज महाराज ते मने जोड़ा आप्या ने तो ले हूं तने आ करम मां पत्थर आपू छू साधु ने प्रसादी मारे माटे मूल्यवान छे सोई जा मारा पीठ हमणा तारा बापू दाणाई नावशे એટલે દળનું તળીને તને રાપ પૈશ સુઈ જા કાં ભગત દાણા ક્યાં દાણ દેવા હશે તો દ્વારકા વાળો દઈ દેશે એક જાત્રાનું ના દર્શન થયા દ્વારકાધીશ ને ચરણે આપણું નાળિયેર વેધે રાશે હું દ્વારકા વાળાની નહીં દાણાની વાત કરું છું પગરખા વેચ્યા એના નાણા ક્યાં પગરખા મેં વેચ્યા નથી જરૂરત વાળાને વહેંચી દીધા છે ભગત નાણા ને દાણા કરતા મોઘા મૂલી ભેટ લાવ્યો છું આ મહાત્માની પ્રસાદી શું કરું આ પથ્થર મારું કપાળ ફળું નહીં નહીં એવું નહીં બોલ રતન આ તો મહાત્માની પ્રસાદી છે ભગત આજ સુધી મેં તમારી ભક્તિના ગાળાના ધુસરી મારું કાન ધર્યું છે કોઈ દિવસ પાછું પગલું નથી ભર્યું મારા પેટની ભૂખ તો હું ભૂલી ગઈ છું પણ મારા સાત ખોડના દીકરાની ભૂખનું દુઃખ મારાથી નથી જોવાતું ભગત નથી જોવાતું અરે આ તો સુનો पारस पत्थर छे नहीं रतन रतन रहा दे रतन रहा दे रावण ने लंका सोना नहीं हती इतले जे राख मा रोड़ानी हती लाओ ये पारस पत्थर मने आपी दे नहीं हूँ नहीं आपू જઈને પૂછીએ એની ઈચ્છા હશે તો કઈક માર્ગ બતાવશે આ તારું ખોલવાની ચાવી ક્યાંક આપી દેશે હે માતાજી આની માએ અને મારા બાપે દોરા ધાગાની કાળી કમાણીમાંથી ઘણું ધન ભેગું કર્યું છે એ બધું ધન આ દુકાળમાં અમારે સાધુ સંતોને અભ્યાગતોને જમાડીને વાપરી રાખવું છે આ વાત તમને કબૂલ હોય તો હે માતાજી અમને ઝટ કૂચી બતાવો હા અમને ઝટ કૂચી બતાડો પગેલાક પગેલાક મને હે માં લે આ માતાજીએ ચાવી તો ન આપી એની મજી નથી લાગતી અરે ચાવી તો તારા કપાળે ચોટી છે કપાળે ચોટી છે તો માતાજીની આ જ મરજી લાગે છે હાલ તારી માનું ને મારા બાપનું બેયનું ધન સાધુ સંતોને અભ્યાગતોને જમાડવામાં વાપી નાખી
હે પ્રભુ મુજ ગરીબના ઓજારો સોનાના બનાવીને પેઠ્યું રળવાનું સાધન પણ છીનવી લીધું મારે સોનું નથી જોઈતું પ્રભુ અરે આ તાળું અને ચાવી અહીંયા અને પટારો ઉભરો પટારો તો ખાલી છે આપણે લૂંટાઈ ગયા કિમી ખીજડાવાળી નક્કી તો આપણને જાણ ભેદું આથરી ગયો મારો બેટો તળિયા જાતક કરી ગયો જમજો જમજો મારા સાધુ સંતો ભૂખ્યા દુખ્યા પેટ ભરીને તમ તમારે હે જમજો એ ખૂબ પ્રેમથી જમજો હા દુકાન તો હવે દો ગામ દૂર છે આ ખવરાવો છે તો ખરા નાણા ક્યાંથી લાવ્યા હવે અમે અમારા મા બાપ ના એક ના એક છીએ એટલે અમારા મા બાપ ના નાણા અમારે જ કહેવાય ને એટલે અમે વાપરીએ છીએ ખાવ ખાવ તમ તમારે એ દાતાર ના દીકરા હે આવો દાતાર બાપા મારા નાણા ની તું હોળી કરવા બેઠો ખબરદાર જો કોઈએ લાડવો ખાધો છે તો હું એને પેટ માંથી પાછા કાઢીશ મારા પિતા રામ કટડિયા ના ના તમારા બાપા માં માલ સમજો છો તો ઝપટવા આવ્યા છો એ ખા ખા તમ તમારે લાડવા ખાવ મારી માં તો આમથી આમથી લાડો પાડે હા આની મને તો ટેવ છે ખબરદાર જો કોઈએ ખાધો છે તો અરે ખબરદાર જો કોઈની વાતે હાથ ઉપાડ્યો છે તો તમારું છઠ્ઠી નું ધાવણ ધીકા ભેગું માયણે કાઢી નાખે બાકી આ તો ભોણિયા નું કામ છે આરતી ઉતારી ઉતારીને તો હું બેવડો વળી ગયો છું અમારા હાક ની કમાણી તું આવાવ ને ખવડાવ હવે બેવડા ની કમાણી તો આ બધા ને ખવડાવી કરવી જોઈ ને તમે એમ સમજો કે આ તો જીવતા જગત્યો કર્યું છે તમારું એ ખા ખાવ તમ તમારે ખાવ ખબરદાર જો કોઈએ લાડવા ને હાથ લગાડ્યો છે તો એમ તમારો ઘણો લાડવો કરી નાખે અરે બાપા આ બેવડા વળી જઈને તમારો આ ભાવ તો બગડ્યો છે હવે આ બધાને જમાડીને તમારો આવતો ભાવ તો બગાડી લ્યો ખીન ખીજડા વાળે આપડા તો વેતર જ વન થઈ ગયા હવે તમે કડવો કરીને એક એક લાડુ ખાઈ લ્યો અરે અરે કડવો કરીને એનો ખાધો હાલ આપણે મીઠો કરીને ખાઈ લે પટારામાં સોનું હતું એ નથી ક્યાં ગયું હશે રતન આપણે સોનાનું શું કામ આપ પૂંજી તો છે પ્રભુનું નામ હે પ્રભુ તારા દ્રષ્ટિ કર મીરા તમે ચિત્તોડના રાજ રાણી છો જરા લાજ રાખો મરજાદ રાખો તાનાજી મીરા નાચે છે તો નટો રાગણ ગાય છે તો ગીરધર ના ગુણ લાજ મલાજો મેળીને નિરખે છે તો જશોદાના જાયાનું શ્યામ સ્વરૂપ આ તલવારની ધાર નહીં ઉઠે કે તમે મીરા છો માથું ઉતારી લેશો તો એમ જાને નહીં મારી શકો રાણાજી અરે કોઈ છે પેલું જોડીને મીરાને એના પિયર મૂકી આવ પિયર અને સાસરિયાનું સગપણ તો મીરા ક્યારની પરવારી ચૂકી છે હા હવે આધાર રહ્યો છે તો માત્ર ગુરુ રોહિદાસ ખબરદાર જો શુદ્ર ચબાનું નામ મોડા પર લીધું છે તો એના ઘંટાના કુડના પાણી પીધા પછી તમારી શાન ભાન ગુમાવી બેઠા છો ગુરુની ગાળ નથી રાણાજી રોહિદાસ નું નામ તો મીરાના રોમે રોમમાં રમી રહ્યું છે એ તો મારા સદગુરુ છે મીરા એ નહોતા મળ્યા ત્યાં સુધી માધવની તો માત્ર મને અણસાર જ હતી મનમોહન સાથે વાહની વરમાળ તો મને સંત રોહિદાસે પહેરાવ મીરા રોહિદાસ નું નામ આ રાજમહેલને અભડાવે છે હા રે હા રાજમહેલમાં રહેનારા રોહિદાસ થી અભડાય પણ હું તો નગરે નગરમાં ઢંઢેરો પીટીને કહીશ કે સંત રોહિદાસ મારા ગુરુજી છે એને જ મને અલખની ઓળખાણ કરાવી અને પ્યુજીની પીછાણ કરાવી મીરા નથી સંભળાતા એ શુદ્રના ગુણગાન મારાથી હવે રાણા ભવિષ્યમાં એ રોહિદાસ મીરાના ગુરુ હતા એમ કહેતા લોકો અભડાશે એ હું જાણું છું પરંતુ એકા થયું તો એવું જરૂર હશે જે મીરા અને રોહિદાસ ગુરુ અને શિષ્યના નામની મીનાકારી કાલજે કોતરી રાખશે લોકોના મેળાના ઝેરના વાદળો તો ચિત્તોડ પર વરસી રહ્યા છે ત્યાં તારી જબાનના ઝેરના કટોરા છલકાવતી બંધ થા આ ઝેર નથી રાણા બાકી રેની નજરમાં ઝેર હોય એને શું કહેવું
જેના મનમાં મોહનના નામની મીઠી કરવાની રહેતી હોય એને તો છેરમાય અમૃતનો સ્વાદ આવે. તો પછી હવે તારા મોહન કે તારા ગુરુનું તારી જીભેથી નામ સાંભળ્યું છે તો તને ઝેર પીવડાવતા પણ હું અચકાઈશ નહીં. ઝેર અને અમૃતનું સર્જન હારો તો એક જ છે, નટખટના દુલારો. તો પછી એની હું તૈયારી કરીને જ આવ્યો છું. ઝેરનો કટોરો લાવો. ઝેર અને અમૃતનો સર્જન હારો એક જ છે ને, તો લ્યો આ પી જાઓ ઝેરનો કટોરો. અમૃત તો ઉજળું હોય રાણા, આમાં આટલી કાળાશ કા? આ કાળાશ તો તમારા કાળજાની હશે નહીં. શ્યામ સ્વરૂપ, મીઠા ગોરસ તો તે મીરાના ખૂબ ખાધા છે, પણ આમાંથી તને એકે અંજલી નહીં આપું. હા હે નટખટ નંદ કિશોર, હોઠેથી ના આપ્યું તો મારા હૈયેથી પી ગયો? મારા માટે એક અંજલી જેટલું એને રાખ્યું? તોય અલબેલાજી, અમૃતના ઓળકાર તો મને જ આવ્યા હો. લ્યો રાણાજી, છેલ્લા જુહાર. મીરા તમારું મેવાડ છોડીને જાય છે. હતાણે મારે તેવારે હતાણારે સાલગરામ મીરા બાઈ પાછા ઘેરે જાવોરે મીરા બાઈ પાછા ઘેરે જાવો મેરા બાઈ પાછા ઘેરે જાવો ને મેરા બાઈ પાછા ઘેરે જાવો ને મેરા બાઈ તમે રે રાજા ને જો ને તું રે રે મેરા બાઈ તમે રે રાજા ને જો ને કુંવરે રે રોહિદાસ જાતે નાચે તમા મેરા બાઈ પાછા ઘેરે દાવો ને મેરા બાઈ પાછા ઘેરે મારી એ નિકરે રે મીરા બાઈ લોકો રે તમારી મારી નિકરે રે એવા પપીને અગર મારો ભગવાન મીરા બાઈ પાછા ઘેરે ઘેરે જાવો ને મેરા બાઈ રામાનંદ ચરણે રોહિદાસ બોલ્યા રે મેરા બાઈ રામાનંદ ચરણે રોહિદાસ બોલ્યા રે તમે મારી સેવા રે તણારે સાલગરામ મેરા બાઈ પાછા ઘેરે જાવો ને મેરા બાઈ પાછા ઘેરે જાવો ને
મીરાબાઈ અંતે આ વાત લીધી? ઘરે જવાબ તો નીકળી છું ગુરુજી, તમારી આજ્ઞા કેમ થાય? પણ પંથ લાંબો છે ને આખો ઓછો, મોડું થશે તો મુરલીધરની માથું લાગશે, માટે ભેળા ભૂમ્યા થઈને મારી સાથે ચાલો, અજાણ્યો માર્ગ છે, હાથ ચાલીને મને હરિના દ્વાર સુધી પહોંચાડો, મારે દ્વારકાધીશને શરણે જવું છે ગુરુદેવ. ભલે બેન, મીરા જેવો સથવારો મળે તો દ્વારકાની વાટ વાલી થઈ પડે. કોણ? મીરાબાઈ? આવો મીરાબાઈ. જય શ્રી કૃષ્ણ. ભગત, હું ભેળી આવું? ઘરના દ્વાર બંધ કરીને જઈશું તો સાધુ સંતોની સેવા કોણ કરશે? ભલે, જઈએ તમારી મરજી. મીરાબાઈ, દ્વારકાવાળાને કહેજો કે આખું જગત તારી જાત્રાએ આવે છે, કોક થી પીપો ભૂલો પડીને અમારે એક આંગળે પગલા કર. ભલે રતન, તારો આ સંદેશો દ્વારકાધીશને મોઢા મોઢ દઈ દઈશ. કોણ? રોહિદાસ શુદ્ર, તને આ મંદિરના પગથિયે ઉભા રહેવાનો કોઈ અધિકાર નથી. અમે તો દેવના દર્શને આવ્યા છીએ. પગથિયાને પગે લાગી પાછો વળી જા. કયા અધિકારે આવતા રોકો છો? આવકારો આપનારો તો મંદિરમાં બિરાજે છે, એ મોડું ફેરવી લેશે ને તો પાછા મળી જઈશું. હવે જો પગથિયા પર પગ મૂક્યો છે તો દ્વારપણને શસ્ત્રો પણ ફરજ પડશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ધર્મનો ધ્વંસ કરનારને હણવામાં કોઈ પાપ નથી. ધર્મ મંદિરોમાં અખંડ આરતી ઉતારો છો તોય તમારા અંતરમાં આભડછેટનો આટલો અંધકાર? અરે જો ઈશ્વરને આભડછેટ લાગતી હોત ને તો જે ધરતી ઉપર અમે ઉભા છીએ તે ધરતી રસાતાર થઈ જાત. ભાઈ મીરા, પૂજારીને વિનવણી કરવા કરતા મુરલીધરને સાથ દઈએ તો? કોણ? મીરા? મેવાડના મહારાણી, મેડતાના રાજકુમારી? ના, મેવાડની મહારાણી મીરા નહીં, પણ ગોકુળની ગોવાલણ મીરા, ઘનશ્યામની દાસી મીરા અને ગુરુ રોહિદાસની શિષ્યા મીરા. આવો મીરા, ભાઈ મીરા માટે તો આઠે પહોરા મંદિરના દ્વાર ઉઘાડા છે. આ શુદ્રનો સથવારો છોડી ઉપર આવો. હવે તો મુરલીધરને કહીએ કે શ્યામ રાસ રમવું હોય તો અહીં આવો, મહિના દાન માગવા હોય તો મંદિર છોડીને ગોમતીના કિનારે આવો. શ્યામ ગોપાળ, હવે અહીંથી એક ડગલું પણ અમે આગળ નહીં વધીએ. હવે તો હરી હાથ છાલીને લઈ જાય તો જ આવું છે. મીરાભાઈ, એક તારો વગાડો, આરાધી લઈએ આજે અલગ ધણીને.
धन्य मीराबाई, तमे माधव में समाई ने भवसागर तरी गया। પાણી પાવ તરશે મારો જીવ જાય છે મને બચાવો મારો જીવ જાય છે મને ઓફ થયો છે હરે રામ હરે માબા હરે માબા હરે રામ હરે રામ હરે રામ બચાવો બચાવો મારો જીવ જાય છે હા હરે રામ હરે રામ શું થયું છે ભાઈ કોણ ભાઈ રોહિદાસ મને પાણી પાવ ગામમાં મરતીઓ રોજ ફાટી નીકળે છે સૌ પોતાના સજા છે મારો તરશે જીવ જાય છે હા ગુમતીના નીર હરે રામ હા ગુમતીના નીર તને સારા કરશે દ્વારકાધીશ તારી રક્ષા કરશે ભાઈ આપણા ઘરના ગોળાનું પાણી પીધે તમારી આ પાપની પીડા નહીં મટે
હવે તો તમને કોઈ સંત કે પ્રભુ નો ભગત ચરણામૃત થાય તો જ આ રોગ મટે. દીકરા તમારા તો જટ કર, જટ મારો હાથ જાળીને સંત રોહિદાસ ની પાસે મને લઈ જા. એના હાથ નું મને ચરણામૃત થાય ને તો આ મારી કાયા કંચન વર્ણી થઈ જાય. દીકરા બાપા તમને મારા ગુરુભાઈ પાસે લઈ તો જાઓ, પણ એક શરતે. બોલો સરત મંજૂર છે? હા બોલ. હા તો જુઓ, આજથી કોઈને દોરા ધાગા કરવાનું ભણ ભણ, દોરા માણસ ને છેતરવાનું ભણ ભણ. મારા બાપ ભણ. બાપા તમે મને બાપ કહો છો તો કેવું સારું લાગે છે. આવી જ રીતે રોહિદાસ ને પગે પડીને એને બાપ ખેંચો. એને બાપ કહીશ, મારા બાપ. તો હાલો બાપ, હાલો. મને પાણી પા, મારે જીવવું છે. દ્વારકાધીશ નું નામ લઈને પીજા, રોગ મટી જશે. મટી જશે ને? પ્રભુમાં શ્રદ્ધા રાખો. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એના પગમાં પડો ને એને બાપા કયો. ભગત ભગત મને પ્રભુના નામ નું ચરણામત પીવડાવો, મારે જીવવું છે, નહીં તો જમણા મને લઈ જશે. એક વાર સાચા મનથી પ્રભુ નું સ્મરણ કરો, જમણા ભાગી જશે. ચરણામત પીવડાવો, પછી હું દ્વારકાધીશ નું જ નામ લઈશ. હાલો. હા પીઓ બાપા પીઓ, તમારા તળિયા સુધી ના પાપ ધોવાઈ જશે. હા બાપા ચરણ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. આ જોયું ને, આ તારી માં તો સુધરી ગઈ. તમારા બાપા એ સુધરી ગયા. હવે તમે બેય જણા સુખેથી લગ્ન કરી શકો છો. હે પણ પેલા પગે લાગો. હા લ્યો ને લાગી. એને નહીં હવે મને. ઓહો તમને. રતન ભગત, સારું થયું તમે આવી ગયા. લાલને મરખી ની કાઠ નીકળી છે, મારે તે નથી જોવાતી. છાની રે રતન, છાની રે. ગાંઠ ના ઘડનારાની પણ એક લીલા છે. જજ જાઓ અને ક્યાંથી ઔષધ લઈ આવો. દવા વગર મારો દીકરો ખાલી ચીજો ના દે. રતન દવા તો દ્વારકાધીશ વાળાની, અરે છતાંય જો તું કહે છે તો લે જાઉં છું. વૈદરાજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈદરાજ મારા દીકરાને મરકીનો રોગ થયો છે, ઓસડી આપશો? મારા ઓસડિયા તો બધા રાજાના મહેલે મંદા કુંવર પાસે ગયા છે. ભગવાન કુંવરનો જીવ બચાવી લેજે. વૈદરાજ મારું ફૂલ જેવું બાળક. તારો દીકરો જીવે કે મરે અહીંયા સુખડ પડવાની હતી. ખમ્મા મારા લાલને, ઘણી ખમ્મા. વૈદરાજ કુમારનું દુઃખ અમારાથી જોવાતું નથી. મહારાજ સંજીવની કૃપાએ સવાઈ ઔષધિઓ અમે આપીએ છીએ, પ્રભુ સૌ સારાવાના કરશે. મને બચાવી બચાવ્યો. ભાઈ બોલ બોલ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા મહેર કર. હા તારા બાળકોને ભૂંડી હાલતે મરતા હું જોઈ શકતો નથી પ્રભુ. જોઈએ તો મારો પ્રાણ લઈ લે, પણ દયા કર પ્રભુ, દયા કર. પ્રભુ શું વિચાર કરો છો? કોઈ ભક્ત ના વિચાર કરો છો કે શું? હા દેવી, મારા ભગત નો કસોટી કાળ આવ્યો છે. આ વખતે કયા ભક્ત નો વારો છે? જો છે તો ચાલો.
ભાઈ ભાઈ દ્વારકાનો માર્ગ આ ગામમાંથી જ જાય છે ને હા યાત્રાળુઓ પણ ગામમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો છે તમે ફરીને જાજો તમારા ઘરે શું હેમકુશળ તો છે ને ભાઈ અમને તો કશું નથી થયું પણ મારો દીકરો રોગનો ભોગ બન્યો છે અને ગામમાં ઉસળિયા ખૂટી ગયા છે ભાઈ તો લ્યો આપણા મળ્યાની એ ધાણી જડીબુટ્ટી છે આને ઘસીને પાવાથી નખવાય રોગ નહીં રહે પણ હા એટલો ખ્યાલ રાખજો કે આનાથી એક જ જીવ ઉગારી શકાશે લ્યો જય દ્વારકાથી જય જશોદા મૈયા જય જશોદા અમારાથી બનતા તમામ ઉપચારો અમે કરી જોયા મહારાજ પણ કુંવરની તબિયત સુધરવાને બદલે દિવસે દિવસે વધુ બગડતી જાય છે જ્યારે ઔષધિઓ કામ ના આપે ત્યારે ફક્ત ઈશ્વર એનું બચાવી શકે છે અથવા કોઈ સંત કે ભક્ત તમે સંત રોહિદાસ તે કહો કે મહેલમાં પગલા પડે નહીં રાજન આશીર્વાદ માંગવા તો આપણી સંતની ઝૂંપડીએ જવું પડે રાજા તરીકે નહીં પણ દીકરાના આયુષ્યની ભીખ માગવા જતા એક ભિખારીની જેમ લે રતન લે સંતોની પ્રસાદી લે તમારા સંતોનો પ્રસાદ તમારી પાસે રાખો અને કંઈક ઓસળ લાવ્યો હોય તો આપો અરે ઓસળ તો અમૂલ્ય લાવ્યો છું જોજો આ જડીબુટ્ટી પાણીમાં ઘસીને દીકરાને પાઈ દે નખમાય રોગ નહીં રહે લે ભગત રોહિદાસ મહારાજ આપ મુજ ગરીબ ને ત્યાં ગરીબ તો આજ અમે છીએ કે અમારા દીકરા આયુષ્ય ની ભીખ માંગવા તમારે આંગણે પધાર્યા છે ભગત રોહિદાસ આ દીકરાના આયુષ્ય ની દોરી તમારા હાથમાં છે રાણીમાં આયખાની દોરી તો ઉપર વાળાના હાથમાં છે આપણે તો સૌ એના રમકડા ભગત જો આ દીકરાના આયુષ્ય નો દીવો તમારા આંગણામાં હલવાઈ જશે તો જગત તમારી ભક્તિ અને ભગવાનની હાસી કરશે જેને દેવળ ફેરવીને દ્વારકા વાળો દર્શન દે એના આરાધતે ઈશ્વર ને એને આંગણે દર્શન દેવા આવવું પડે જેને આંગણે કુંડના પાણીમાં ગંગા પ્રત્યા એવા સંત ના આંગણે અમે આવ્યા છીએ ઉગારી લ્યો મારા લાલ ને ઉગારી લ્યો મારી આશા પૂરી કરો હા માં દ્વારકાધીશ જરૂર તમારી આશા પૂરી કરશે આંગણે આવેલા અતિથિ નું જ હોય અતિથિ તો આવી ચડ્યા હોય છે જ્યારે આ આ તો આપણું પેટ છે રતન પેટના છોરું સાત ખોટના ચેલૈયાને ખાંડીને ચંગાવતીને સગાળશાએ સાધુને જમાડ્યા હતા ભગત એ ઉસળની વાટકી આપ રતન ક્યાંક એવું ન થાય કે આપણે આંગણે આવેલા લાખોના પાલનહાર પ્રાણ છોડે કહ્યું છે ને કે લાખો મરજો પણ લાખોના પાલનહાર નહીં ભગત એવી કઈ માં હોય જે પોતાના દીકરાનું આખું ઓળ ઘોળ કરીને બીજાને ઉગારે એનું જ નામ આશ્રાનું ધર્મ તમે બાપ છો એટલે આમ બોલી શકો છો પણ હું તો માં છું નવ નવ મહિના પેટ ભાર વેંધારીને ધરતી જાંગે એને મેં જન્મ દીધો છે અહીંયાના હેતુ ધાવણ દવડાવી એ તે વાલરડા ગયા છે નહીં હું નહીં આપું નહીં રતન નહીં તું રોહિદાસની ઘરવાળી છો અરે દીકરાનું આખું આજે નહીં તો કાલે અને કાલે નહીં તો સો વર્ષે પૂરું થશે પણ આંગણે આવેલા અતિથિની શ્રદ્ધાને વિશ્વાસ મરી પરવાશે તો ભેક ભક્તિ અને ભગવાનના નામને બટ્ટો લાગશે દીકરાના મોઢેથી અમૃતની અંજલિ છૂટાવવા પાપ આવે છે જો તમારી ભક્તિ અને ભગવાનનું ગૌરવ જાળવતું હોય તો નહીં જવા આવશે હું મારી માની મંગતાના ખાંજા માથે પગ મૂકી દઈશ લો મારા પૂજેલા ભાગ્ય રેડી લઈશ લાખોના પાલનહાર આ પર સદાય યાદ રાખજો સાધુ સંતોની સેવા કરજો અને ગરીબોને સંતાપતા નહીં બોલો જય દ્વારકાધી જય દ્વારકાધી
એકલા. મરી ગઈ ભગત, દીકરાના દેહારે જ એનો જીવ તરફડી તરફડીને જતો રહ્યો. આ તો જીવે છે એક વાંછણી, જેનું મોહ જેનું જોતા જગત એને ચાખરું દેશે. રતન, આપણે આંગણેથી એક જનેતા હરખાત રહીએ દીકરાને છાતીએ ચાંપીને કહી છે. વાંઝણો તો એ કહેવાય રતન, કે જેને આંગણે બીજાનો જીવ જાય અને પોતે જીવતા રહે. તમારી વાતો મારા લાલને પાછું લાવી શકશે? એક માં હરકાતે હૈયે દીકરાને છાતીએ ચાપીને પોતાને ઘેર ગઈ, ખરું ને? હું પણ માં છું, હું પણ મારા દીકરાને છાતીએ ચાપીને જાઉં છું. પોતાને ઘેર ગઈ, હું શમશાને જાઉં છું. નહીં 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 રતન, તારાથી શમશાને નહીં જવા, સોંપી દે મને. ના ના, જે હાથે સગા દીકરાના મોડેથી અમૃતનો કટોરો આંચકી લીધો, એનો વિશ્વાસ હું કેમ કરું? રતન, પડી જા મારા પેટ ખાલી ખોળે, મારે તો હવે જન્મ જન્મ ના જાગ્યું. દીકરા કોઈ સપનામાં આવીને પ્રભુ, આપણે રોહિદાસ ના આંગણે આવ્યા છીએ, તો એની એંધાણી તો કઈ મુકતા જઈએ. Thank you.
अरे आज सपने छे के सत्य तने आप मरे क्या थे गुड़िया माती गुड़िया माती मुरली मनोहर गोवर्धन राय मारा मारा आने पगला पाड़ी गया ने अरे हूं तो ज रहा जाता जाता मने जगाड़वो तो हतो राजाधव राय हे प्रभु हे द्वारकाधीश तमें मारे आंगणे पगला कर्या अने मने पग पखाड़वानी तक पण ना आपी हे प्रभु ते सुदामाना तांदूळ खाधा विदुरनी पाछी खाधी अने प्रभु मारो तेवो केवो अपराध के मने प्रभु
પગલા દઈને હે પગલા દઈને મારા પ્રાણ નીરે માથે પગલા દઈને દર્શન કરીને હું કૃતાર્થ થયો પ્રભુ. પ્રભુ મને હવે અળગો ન કરતા, મને તમારે શરણે લો પ્રભુ, મને તમારે શરણે લો. સંસારમાં રહી સાધુ સંતોની સેવા કરો, ભક્તિનું ગૌરવ વધારો, ઊંચ નીચના ભેદ ભૂલાવો, સૌ સમાન અને સરખા છે એનું જ્ઞાન જગતને કરાવો. જેવી આજ્ઞા પ્રભુ. કબીર કહે હમ નીચ ઘર જનમે और सबको करे सलाम, अगर हम ऊंच घर में जन्मते तो हमें कभी न मिलते राम.